गुड आफ्टरनून विद्यार्थी मित्रों, निरंजन स्कूल DLS सिस्टम मां तमारू स्वागत छे। धोरण 7 नी अंदर आपणी पाठ जे चाले छे बजार, तेमा 124 ऊपर आपणे समझ्या था ग्राहक नी फरज। हवे 125 मां पण आपणे तेज मुद्दो आगळ चलावानो छे। शैक्षणिक संस्थाओमां सलामतीनी व्यवस्था, शिक्षकोनी लायकातनी विगतो अने फी भर्यानी रसीद हमेशा मेळवी लेले। ज्यारे पण तमे स्कूलनी अंदर फी भरो त्यारे जोई लेवानुं के शिक्षकनी लायकात शुं छे, फी भरवानी होय तो एनी रसीद मेळवी लेवानी, अने संस्थानी सलामतीनी कई कई व्यवस्था छे आना माटे जागृत रहेवू जोईए। एवी ज रीते जीवन वीमा पॉलिसी के वाहन वीमाना संजोगोमां पॉलिसीनी शरतो समझी असल पॉलिसीनो दस्तावेज अचूक मेळवी लेवानो। बिनजरूरी अने खोटी खरीदीथी बचवું, सेल, भेट कूपन, इनामी योजना वगैरे लोभामणी जाहેરાતોથી છેતરાવું નહીં। છેતરાયા હોય તો વર્તમાન પત્રો દ્વારા તેની જાણકારી અન્યને આપવાથી બીજા લોકો છેતરાતા અટકશે। આપણે લોકો સેલના નામે અથવા તો બીજું કોઈ ભેટ કૂપન આપવાના નામે અથવા તો કંઈ ગિફ્ટના નામે આપણે હંમેશા છેતરાતા હોઈએ છીએ, તો આપણે તે છેતરાવવું ન જોઈએ અને બીજાને પણ આ સમાચાર આપવા જોઈએ। જ્યાં પણ આવા સેલ અને ઇનામી યોજના ચાલતી હોય તો આપણે જરૂર ન હોય તો એ વસ્તુ ખરીદવી જોઈએ નહીં। હવે આપણે આટલું જાણવાનું છે કે ભારત સરકારમાં 15મી જે માર્ચ હોય છે એ વિશ્વ ગ્રાહક દિન હોય છે, 24 ડિસેમ્બર છે તે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન। આ ગ્રાહક ખાલી દિવસ છે અને 24મી ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક જે ગ્રાહકનો જે અધિકાર છે તે દિનની ઉજવણી કરવામાં આવે છે। ગ્રાહકોની ફરિયાદનું ઝડપી અને બિનખર્ચાળ નિવારણ કરવા દરેક જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક સુરક્ષા મંડળો અને ગ્રાહક અદાલતો રચવામાં આવ્યા છે। ગ્રાહક સુરક્ષા અંગે ફરિયાદો માટે ગ્રાહક હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1800233022 હવે ત્યાર પછી આ પ્રવૃત્તિ છે એક જાતની કે તમારા મિત્રને ખરીદેલ મોબાઈલ ફોન ખામીયુક્ત છે તો ગ્રાહક સુરક્ષા સંદર્ભે તેને શું કરવું જોઈએ, નુકસાનીનું વળતર કેવી રીતે મેળવી શકાય તેની સલામતી મેળવો। ત્યાર પછીની બીજી છે તમારા વિસ્તારના ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહકને જાગૃત કરવા માટેના પેમ્ફલેટ તૈયાર કરો। ઉત્પાદનની બજાર સુધીની યાત્રા ખમીસ, તે આપણે સમજવાનું છે કે ઉત્પાદન થાય છે અને ત્યાં સુધી બજારમાં ક્યારે પહોંચે છે તો એ કેવી રીતે થાય તો એ આપણે સમજવાનું છે। આપણે બજાર, હવે બજારના પ્રકાર પણ જોયા, આપણી આસપાસની બજાર વિશે પણ આપણે અભ્યાસ કર્યો। હવે આપણી આસપાસની બજાર જે છે એમાં આસપાસમાં ઘણી પ્રવૃત્તિઓ પણ વ્યવસ્થા પર અસર કરે છે। દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતની જ વસ્તુઓ ખરીદીને બજારમાં વ્યવસ્થાને ચાલકબળ પૂરું પાડે છે। હવે આપણે ખમીસ એટલે કે શર્ટ પેન્ટ બનાવવામાં વપરાતા કાપડની વાત કરીને બજારની વિશેષ માહિતી મેળવીએ। આપણે અહીં એક જ વસ્તુની માહિતી ઉપરથી આપણે તે કેવી રીતે મેળવીએ છીએ તે સમજીએ। તમે સૌ જાણો જ છો કે કાપડ બનાવવા માટે સૌથી પહેલા આપણે શું જોઈએ, કપાસ। કપાસ છે શું છે, કાચો માલ। હવે કપાસ છે તો એનું વાવેતર શરૂ કરીને
शर्ट पेन्ट नु वेचाण सुधी में बजार नी श्रृंखला एक बीजा ने केवी रीते जोड़ाई छे ते आपणे जाणी। सौराष्ट्र में आवेल रामपर गाम में मगनभाई पासे 5 एकड़ जमीन हती। तेमणे तेमना खेतर में खरीफ पाकनु वावेतर करवा सौथी पहला शुं लीधुं तो के कपासनु बियारण वेचवा। दुकानदार पासेथी कपासना प्रमाणित करेल बियारणनी खरीदी करी। सौथी पहेलुं शुं करे छे तो के ते अंकुर एटले के आपणे खबर छे के बियारणनी पहेला खरीदी करे छे। त्यार पछी जून मासमां वरसाद आवे ते पहेला ज खेड़ीने त्यार राखेल तेमना खेतरमां आ कपासिया वावी दीधा। प्रथम वरसादनी वावणी ए थई गई। 2-4 दिवस जमीनमांथी कपासना शुं थया अंकुर फूट्या। पहेला बी खरीद्यू त्यार पछी वावणी थई एटले के कपास माटे पहेला सौथी पहेला कपासना अंकुर फूट्या। त्यार पछी फणसो फूटे। त्यार पछी एनो रोप तैयार थाय। रोपमांथी छोड़ तैयार थाय। त्यार पछी एमां फूल आवे छे अने त्यार पछी जीड़वा साथेनो छोड़ एटले के कपास साथे ए छोड़ तैयार थाय छे अने तेमांथी आपणे कपास अने एना साथे साथे शुं मळे छे एना बीज। हवे आपणे अहीं समजीए કે કપાસની સાથે નીંદામણ પણ ઉગી નીકળે છે। કપાસના છોડ પડતેથી જે લોકોને ખેતી હશે તેને ખ્યાલ જ હશે કે ખાલી આપણે કપાસ વાવતા હોય તો આજુબાજુ જે વનસ્પતિ ઉગેલી હોય છે એને શું કરવામાં આવે છે, છોડથી કાઢી નાખવામાં આવે છે અને ત્યાર પછી એને શું કહેવાય તો કે નીંદામણ કહેવાય છે અને ત્યાર પછી સારો એવો પાક થાય છે। હવે આ એકદમ એને ચોખ્ખું કરી અને નીંદણ મુક્ત કરી નાખવામાં આવે છે। આજુબાજુ કોઈ પણ જાતની વનસ્પતિ ઉગાડવામાં નથી આવતી, જે પણ ઉગેલી હોય તે કાઢી નાખવામાં આવે છે। ખેતરમાં આડી અવળી ખેડ કરીને 2-3 સારા વરસાદ સાથે રાસાયણિક ખાતર પણ આપી દીધું કે આપણે 2-3 સારા વરસાદ આવી જાય ત્યાર પછી એમાં શું કરવાનું, રાસાયણિક ખાતર નાખવામાં આવે છે। નવરાત્રિ આવતા સુધીમાં તો ખેતર જ્યાં જુઓ તે તમારા માથા સુધી આવી જાય છે। તે ખેતરમાં પાક લહેરાવા માંડે છે, કપાસ આવી જાય, ફૂલરા ખીલીને તેમાં મોટા મોટા જીડવા પણ ખૂબ આવી ગયા હોય છે। હવે જીડવામાંથી સફેદ કપાસ બહાર દેખાવા લાગ્યો એટલે મગનભાઈએ શું કર્યું તો કે મજૂરોએ મારફતે આ કપાસ વીણાવીને ગાંસળીઓ બાંધી તેમના ઘરમાં મુકાવી આપણે આમાં પ્રક્રિયા જોઈએ તો કપાસ તૈયાર થયા પછીની પ્રક્રિયા શું છે। આપણે આમાં જોયું કે આપણે કપાસ કેવી રીતે ઉગે છે તો આપણે જોયું કે બિયારણ સૌથી પહેલાં લેવું પડે, ત્યાર પછી 2-3 વરસાદ આવે એટલે એમાં અંકુર ફૂટે છે, એમાં ધીરે ધીરે ફણસા પણ ફૂટવા માંડે છે, ત્યાર પછી ફૂલ પણ આવે, ત્યાર પછી કપાસ આવે છે। તો નાના રોપમાંથી મોટો રોપ થાય, ફૂલ આવે, કપાસ આવે છે તો આ તૈયાર થયેલો કપાસ સૌથી પહેલાં વીણવો પડે તો એના માટે મજૂર રાખવા પડે છે અને આ કપાસ વીણીને શું કરવું પડે છે, કપાસ જ્યાં ઉત્પન્ન થયેલો કપાસ વેચવા માટે શું કરવું પડે તો કે ટ્રેક્ટરમાં ભરીને તાલુકા મથકે આવેલા માર્કેટિંગ યાર્ડમાં લઈ જવો પડે। સૌથી પહેલાં તેને ઘરે લઈ જવો પડે છે, ત્યાર પછી આ કપાસને ટ્રેક્ટરમાં ભરી તાલુકા જે મથકે માર્કેટિંગ યાર્ડ આવેલું હોય ત્યાં લઈ જવો પડે છે। હવે આ કપાસની જે પ્રોસેસ છે એ આપી છે, સૌથી પહેલાં વીણવાનો, પછી સંગ્રહ કરે, પછી એનું વેચાણ કરે, પછી એને લોઢવું એટલે તૈયાર કરે છે, પછી એમાંથી સફાઈ કરે છે, પછી એકત્રિત એટલે એક જગ્યાએ ભેગું કરે છે, પછી એની ગાસરી કરે છે આવી રીતે ત્યાં, પછી એને કાતવાનું હોય, પછી વણાય છે અને ત્યાર પછી છૂટક વેચાણ કરે, એ વેચાણ કરી એની સિલાઈ કરવા
સોરી વીણવાનું, વીણી અને એને કલર કરવામાં આવે છે, અલગ અલગ કલર કરવાના હોય છે, ત્યાર પછી સિલાઈ કરવામાં આવે છે અને સિલાઈ કરીને શું કરવામાં આવે છે એનું છૂટક વેચાણ કરવામાં આવે છે। તો આ રીતે અહીં આપણે સમજ્યા ચિત્રમાં। ત્યાર પછી અહીં આપણે જોઈએ કે જ્યારે તે ખેતરમાંથી ઘરે લઈ આવે, ઘરે મગનભાઈ લાવીને ઉત્પન્ન થયેલો કપાસ ટ્રેક્ટરમાં ભરી માર્કેટ યાર્ડમાં લઈ આવે છે, ત્યાર પછી કપાસની વેપારી સામે હરાજી કરે છે। જેમ ચુનીલાલ પણ વેપારીઓ તેમના કપાસ ખરીદી લીધો, મગનભાઈએ તેને વળતર તરત જ મળી ગયું। ચુનીલાલે શું કર્યું તો કે બધા કપાસ એમાં જીનિંગ ફેક્ટરી ચલાવતા ધનીજ એટલે કે કારખાનામાં એને વેચી દીધો। હવે ચીનમાં આ કપાસમાંથી શું થાય તો કે કપાસિયા અલગ કરી એનું તેલ કાઢવામાં વેપારી વેચી દીધા। તમે સૌ જાણો છો કે કપાસિયાનું તેલ આપણે ખાતા હોય અને ખાદ્ય તેલ તરીકે વપરાવવામાં આવે છે અને ખોળ માટે પણ પશુઓના આહારમાં ખાંડ તરીકે પણ એમનો ઉપયોગ થાય છે। પછી જીનિંગ મિલના માલિકે રૂની ગાસડીઓ દોરા બનાવતી સ્પિનિંગ મિલમાં મોકલી આપી અને આ દોરાને અમદાવાદની એક કાપડ મિલ કાપડ બનાવવા ખરીદી લીધા, જેમાંથી તૈયાર થયેલો કાપડના ટાંકા તૈયાર કરતી ડ્રાઇંગ મિલમાં કલર કરવા મોકલી આપ્યા। આ કાપડને શું થયા તો કે એના વસ્ત્રો બનાવતી ફેક્ટરીમાં પેક કરીને જથ્થાબંધ વિદેશી નિકાસ કરવામાં આવ્યો અને બજારમાં પણ વેચવામાં આવ્યા। આ રીતે આપણા શહેરમાં જે શોરૂમ હોય છે એ વેપારીઓને આ પેન્ટ શર્ટ ખરીદી લાવે છે અને તેમની પાસેથી આપણે આ પેન્ટ શર્ટ ખરીદીએ છીએ। તો આ હતી કપાસથી શર્ટ પેન્ટ બનાવવા સુધીની સફર અને આ સફરમાં આપણે જોયું કે કાચા માલને તૈયાર કરીને બધા ખેડૂતો જે લોકો છે પાસેથી પસાર થઈને જે ગ્રાહક સુધી કેવી રીતે પહોંચે છે અને એમાં દરેક જે જોડાયેલા હોય એમાં ઓછા વધુ પ્રમાણમાં વળતર મેળવે છે। આપણે રોજબરોજની ચીજવસ્તુઓ બજારના માધ્યમથી મેળવવી જોઈએ અને મેળવતા જ હોઈએ છીએ અને આ બજારમાં અનેક રોજગારી પણ આપે છે। રોડ રસ્તા પરિવહન છે, બેકિંગ સંદેશાવ્યવહાર એવી સુવિધાઓ આ બજાર વ્યવસ્થાની ક્રાંતિ આવી છે। વિશ્વના દેશો પરસ્પર વેપાર દ્વારા જોડાય છે। આપણી આસપાસના બજાર ઓનલાઈન બજાર દ્વારા આપણે વૈશ્વિક બજાર સાથે જોડાયેલા છે। આમ વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ છે એ શું છે, એક બજાર છે। તો આ રીતે આપણે બજાર પાઠ પૂર્ણ કર્યો। અસ્તુ।